अंबाजी दर्शन करवा माताजी पासे माथू टेकवू અને પ્રાર્થના કરી છે કે અને આપણે બે દેખો જો આ ભવ્ય વિજય પછી લોકોની જે અપેક્ષા આકાંક્ષા એ અમે લોકો ખૂબ સેવા કરીને પૂરી કરી શકીએ એવી શક્તિ અમને બધાને આપે. ગુજરાત હજી ખૂબ આગળ વધારીએ અને માતાજી અહીંયા બિરાજમાન છે ત્યારે એમના આશીર્વાદથી ગુજરાત હંમેશા સુરક્ષિત સલામત અને સમૃદ્ધ જ રહે. ગુજરાતીઓ ઉપર સતત માતાજીના આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના કરી છે. સાહેબ, અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે, સરકાર દ્વારા બજેટમાં અંબાજીના ડેવલપમેન્ટ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી છે કે? સર, કેવડિયાજીની જે ઓથોરિટીની રચના થઈ એના પર એકદમ કૂદકે ભૂસકે સરસ વિકાસ થયો છે. સાહેબ, એ રીતે અંબાજીની પણ જે ઓથોરિટીની રચના થઈ છે, સાહેબ અંબાજીનો આપણે વિકાસ કરવા આગળ વધી રહ્યા છીએ. અંબાજી ઓથોરિટી એની તાત્કાલિક મિટિંગનું પણ ગઈકાલે રાત્રે કલેક્ટર સાથે નક્કી કર્યું છે. ઝડપથી માસ્ટર પ્લાન બની જાય, ઝડપથી ડેવલપમેન્ટ પ્લાન પણ અમે લોકો પૂરું કરી દેવા માગીએ છીએ અને એના આધાર ઉપર મંદિરનું સંકુલ એની વિશાળતા ઊભી કરવી છે અને આખા સિટીને વેલ પ્લાન જેથી કરીને અહીંયા લાખો જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે ટુરિસ્ટો એ પણ એક એની વ્યવસ્થાઓ પૂરતી મળી રહે અને સુવ્યવસ્થિત અંબાજીની પ્રાથમિક સુવિધા સફર આપણે કરવા માંગીએ છીએ. ટૂંક સમયમાં જ ગાંધીનગર ખાતે અંગેની હાઈ પાવર કમિટી મળી અને અમે આગળ વધીશું. હવે સેવા જોડવા માટે હેલિપોર્ટ